સ્ટુડન્ટ્સ, જીટીયુ ડિપ્લોમા સેકન્ડ સેમની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આપણા એવા છે કે જે સ્ટડી કરી રહ્યા છે અને અત્યારે એમનું રીડિંગ વેકેશન ચાલી રહ્યું છે, તો કે એવામાંથી આપણને કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા કે જે મેસેજ કરીને અમને પૂછતા હતા, અમને કોલ કરતા હતા કે સર અમારી જે એક્ઝામ છે, એક્સટર્નલ એક્ઝામ, તો કે લગભગ ક્યારે હોઈ શકે? હવે કે આપણે એનો જો આઈડિયા કોઈક લગાવવો હોય તો એકદમ ઇઝી વેમાં લગાવી શકીએ, કે જનરલી આપણને ખ્યાલ હોય જ છે કે તમારું જે ટાઈમ ટેબલ ડિક્લેર થાય તે કે એના લગભગ 10 દિવસ પછી તમારી એક્ઝામ જે છે એ લેવાતી હોય છે. મતલબ કે માનો કે આજે તમારું ટાઈમ ટેબલ ડિક્લેર થવાનું હોય તો પછી અહીંની લગભગ 10 દિવસ પછીની એ ડેટ હોઈ શકે એવું આપણે માની શકીએ, એની એપ્રોક્સિમેટ હોય. બીજી વસ્તુ કે જીટીયુ તરફથી એક એકેડેમિક કેલેન્ડર ડિક્લેર થયું છે લગભગ આથી 2-3 દિવસ પહેલાં જ, અને એની અંદર ડેટ ડિક્લેર થઈ છે કે તમારું જે થર્ડ સેમ છે કે જેની અંદર તમારે ઇન્ટર્નશિપ પણ કરવાની છે 2 અઠવાડિયાની, તો કે એ જે ઇન્ટર્નશિપ છે તો કે એ ક્યારથી ચાલુ થવાની છે કે એની ડેટ પણ એ લોકોએ ઇન્ફોર્મ કરી દીધી છે. હવે એની ડેટ પણ જોઈએ તો એ લગભગ કે 8 કે 10 તારીખની આજુબાજુ છે આવતા મહિનાની, અને એ ડેટને બેસ પર જો આપણે ધ્યાનમાં રાખીએ કે જો એ 8 કે 10 તારીખની આસપાસ જો મારે ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી દેવાની હોય તો એ પહેલાં કોઈ પણ હિસાબે તમારી સેકન્ડ સેમની એક્ઝામ કમ્પ્લીટ કરવી પડે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે લગભગ એવું એનાલિસિસ કરી શકીએ કે આ જ મહિનામાં લગભગ 26 કે 27 તારીખની આસપાસ તમારી એક્સટર્નલ એક્ઝામ હોઈ શકે, કારણ કે લગભગ 1-2 દિવસની અંદર તમારું શેડ્યુલ ડિક્લેર થઈ શકે, તમને લગભગ 8 અઠવાડિયા 10 દિવસનો ટાઈમ આપી શકે, 26-27ની આસપાસ તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ શકે, સ્ટાર્ટ થઈ શકે, અને એ એક્ઝામ લગભગ 10-1 દિવસ તો ચાલી શકે, અને ત્યાર પછી લગભગ 1-2 દિવસની અંદર તમારો જે થર્ડ સેમ છે, થર્ડ સેમની જે ઇન્ટર્નશિપ છે એ સ્ટાર્ટ થઈ શકે. જો બધો સિનારિયો આ રીતે સેટ થાય તો મેં તમને કીધું એ રીતે 26 કે 27 તારીખની આસપાસનો જે સમયગાળો છે એ સ્યુટેબલ થઈ શકે છે એ તમે પણ સમજી શકો છો. તો આઈ હોપ કે એની આસપાસ ડેટ આવી શકે છે ટૂંક સમયમાં, 1-2 દિવસની અંદર. તો એને ધ્યાનમાં રાખીને તમારી પ્રિપેરેશન અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. કોઈ પણ સબ્જેક્ટની અંદર કદાચ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને પણ મેસેજ કરી શકો છો, જો કદાચ અમારાથી પોસિબલ થઈ શક્યું. સ્પેશિયલી તમને ખબર છે કે હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, જો મારાથી કદાચ શક્ય થઈ શક્યું કે મદદ થઈ શકશે તો શ્યોર અમે ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.